लेट स्टार्ट नेक्स्ट लेक्चर ऑफ अ फ्रेंच रिवॉल्यूशन. अत्यार सुधी आपणे शुं जोयुं हतुं, सम इम्पोर्टंट डेट्स में रिवाइज करी लईए. इन 1774 लुईस 16 बिकम द किंग ऑफ फ्रांस, એટલે કે આ કિંગ ફ્રાન્સનો કિંગ બન્યો. ત્યારે જ્યારે એ કિંગ બન્યો ત્યારે કોઈ ટ્રેઝરી, મતલબ એમ્પ્ટી ટ્રેઝરી હતું, કોઈ ખજાનો નહોતો, એની પાસે કોઈ પૈસા નહોતા, એટલે એને ટેક્સ વધારી દીધો. અને ટેક્સ કોને ભરવાનો હતો? ખાલી થર્ડ એસ્ટેટમાં, એ પણ જે ગરીબ છે એ લોકોનો વધારે બર્ડન પડતું હતું. યાની ફાર્મર્સ પીઝન્ટ્સ વર સફર્ડ અ લોટ બીકોઝ ઓફ ધ હેવી ટેક્સ. સો ઇન 1789 કન્વોકેશન ઓફ એસ્ટેટ જનરલ થર્ડ એસ્ટેટ ફોર્મ ધ નેશનલ એસેમ્બલી, એટલે કે જે થર્ડ એસ્ટેટના જે લોકો છે એણે એક નેશનલ એસેમ્બલી બનાવી. ધ બેસ્ટાઇલ ઇઝ સ્ટોર્મ્ડ, પીસન્ટ રિવોલ્ટ ઇન ધ કન્ટ્રી સાઇડ, એટલે કે બેસ્ટાઇલ છે ત્યાં બહુ બધા લોકો ભેગા થઈ ગયા અને એને જે રાજા છે એને અપોઝ કરવા લાગ્યા. હવે 1971 એ લોકોએ અપોઝ કર્યું તો એમ કીધું સારું સારું ચલો તમને જસ્ટિસ મળે એ માટે આપણે કન્સ્ટિટ્યુશન બનાવીએ. એટલે કે 1791 એક કન્સ્ટિટ્યુશન બનાવ્યું. પણ કન્સ્ટિટ્યુશનમાં એવો રૂલ કર્યો કે ખાલી જે 25 જે ઉપરના જે ઓનલી મેન છે એ લોકો વોટ આપી શકે, અને એ પણ કેવા, જેની પાસે પૈસા હોય, અથવા તો જે રોયલ ફેમિલીના છે, અથવા તો જે બિઝનેસ ક્લાસ છે, જે એજ્યુકેટેડ છે એ લોકો જ વોટ આપી શકે, પણ જે ગરીબ લોકો છે વોટ ના આપી શકે. રાઈટ, સો ફરીથી જે ગરીબ લોકો છે, જે એકદમ લોઅર ક્લાસના લોકો છે, એ લોકોએ ફરીથી એક ગ્રુપ બનાવ્યું અને ફરીથી રિવોલ્ટ થયો. એટલે કે 1792 અને 93 ફ્રાન્સ બિકમ ધ રિપબ્લિક. રિપબ્લિક યાની જેવી રીતે ઇન્ડિયામાં છે, ઈચ એન્ડ એવરી પર્સન, ધ રીચથી લઈને પુઅર સુધી, અંબાણીથી લઈને ગરીબમાં ગરીબ માણસ સુધી એ વોટ આપી શકે. અને એનું જે કિંગ છે, મતલબ જે લુઈસ 16 છે, એને બિહેડ કરવું, મતલબ એને બિહેડેડ મતલબ એને મારી નાખ્યો. ઓવરથ્રો ધ જેકોબિન રિપબ્લિક, જે આપણે હજી આગળ જોવાનું છે કે જેકોબિન રિપબ્લિક કોને છે. જેકોબિન એટલે કે જે લોકોનું ગ્રુપ, જે લોકો ગરીબ હતા, બહુ ગરીબ હતા, એ લોકોએ જે ગ્રુપ બનાવ્યું અને રિવોલ્ટ કર્યો કે ના ભાઈ, ગરીબ લોકોને પણ વોટ આપવાનો અધિકાર છે, તો એ ગ્રુપને જેકોબિન ગ્રુપ કહેવાય. ઓકે, તો એ ગ્રુપને લીધે જે ફ્રાન્સ છે એ રિપબ્લિક બન્યું, એટલે એને ડાયરેક્ટરી રૂલ ઓફ ફ્રાન્સ. અને એમાં જોઈએ છે ડાયરેક્ટરી રૂલ ઓફ ફ્રાન્સ, આપણે આજે અહીંયા સુધી લેસનને જોવાનું છે. રાઈટ, સો નાવ આઉટબ્રેક ઓફ રિવોલ્યુશન. આપણે ક્યાં છીએ? અહીંયા છીએ કે હા, ખાલી જે પીસન્ટ છે એ લોકોએ રિવોલ્ટ ચાલુ કર્યો, એ કારણ કે એ બધો ટેક્સ છે એ પીસન્ટ એટલે ગરીબ લોકોને જ ભરવાનો હતો, પૈસાદાર લોકોને ટેક્સ નહોતો ભરવાનો. અને ટેક્સ કેમ વધાર્યો? કારણ કે લુઈસ 16 છે, જ્યારે એ રાજા બન્યો ત્યારે એની ટ્રેઝરી છે, એનો ખજાનો છે, એ એના કિંગડમ પાસે બિલકુલ પૈસા નહોતા, એટલે એને ટેક્સ વધારી દીધો. અને ટેક્સ ખાલી પીસન્ટને જ ભરવાનો હતો, એટલે પીસન્ટ લોકોએ રિવોલ્ટ કર્યો. આઉટબ્રેક ઓફ અ રિવોલ્યુશન. લુઈસ 16 હેડ ટુ ઇન્ક્રીઝ ટેક્સીસ, એને ટેક્સીસ વધારવો જ પડે એવું હતું, કારણ કે એની પાસે પૈસા જ નહોતા. ફોર અ રીઝન યુ હેવ લર્ન્ડ ઇન ધ પ્રીવિયસ સેક્શન, હાઉ ડુ યુ થિંક હી કુડ હેવ ગોન અબાઉટ ડુઈંગ ધીસ? એના લીધે શું થયું? ઇન ફ્રાન્સ ઓફ ધ ઓલ્ડ રિજિમ ધ મોનાર્ક ડીડ નોટ હેવ ધ પાવર ટુ ઇમ્પોઝ ધ ટેક્સીસ અકોર્ડિંગ ટુ હિઝ વિલ અલોન. એટલે કે ઓલ્ડ રિજિમ યાની ઓલ્ડ રૂલ્સ પ્રમાણે, ફ્રાન્સના જે જૂના જમાનાના, એના પહેલાં જે, એ તો 16 હતું, લુઈસ 16 હતો, એના પહેલાં લુઈસ 1 હશે, 2 હશે, તો એ બધાએ બી રૂલ તો બનાવ્યા હશે ને કે કેવી રીતે જે ફ્રાન્સ છે એને ગવર્ન કરવાનું. તો એઝ પર ધ ઓલ્ડ રિજિમ, એઝ પર ધ ઓલ્ડ રૂલ્સ, એની કિંગ કેનોટ ઇન્ક્રીઝ ધ ટેક્સ એઝ પર હિઝ ઓન વિલ, એટલે કે પોતે પોતાની રીતે ટેક્સ વધારી ના શકે. Rather, he had to call a meeting of estate general which would then pass this proposal for new taxes. એટલે એને જો ટેક્સીસ વધારવા હોય તો એસ્ટેટ જનરલની મીટિંગ પર બોલાવવી પડે, અને એ જે મીટિંગની અંદર એ જે પણ બિલ છે એ પાસ થાય તો જ એ લો બને, અને નવા ટેક્સીસ છે એનું પ્રપોઝલ છે એ એક્સેપ્ટ થાય તો જ ટેક્સીસ છે એટલા કલેક્ટ કરી શકે. The Estates General was a political body to which the three estates sent their representative. Haan, the Estate General is who?
એસ્ટેટ જનરલ છે એમને થ્રી બોડી છે, આપણે આગળ જોયું ને એ છે, એનામાં ત્રણ બોડી હતી, ક્લર્જી એટલે પછી નોબલ્સ અને સૌથી નીચે આપણે હતી ને ત્રણ બોડી છે એ લોકોના પહેલાંના જમાનામાં, ક્લર્જી, નોબિલિટી અને થર્ડ એસ્ટેટ. ફર્સ્ટ એસ્ટેટમાં ક્લર્જી આવે, યાની રિલેટેડ ટુ ચર્ચ, નોબિલિટી અને રાજા અને એના મંત્રી, અને થર્ડ એસ્ટેટ એટલે કે એસ્ટેટ જનરલ. એસ્ટેટ જનરલ એટલે શું? ત્રણેય જે એસ્ટેટ છે એના એસ્ટેટ જનરલ વોઝ અ પોલિટિકલ બોડી વિચ ધ થ્રી એસ્ટેટ સેન્ડર રિપ્રેઝેન્ટેટિવ. હાવેવર ધ મોનાર્ક અલોન કુડ ડિસાઇડ વેન ટુ કોલ મીટિંગ ઓફ ધીસ બોડી. એટલે કે મોનાર્ક મતલબ રાજા, રાજા પોતે ડિસાઇડ કરી શકે કે આ મીટિંગ ક્યારે બોલાવી. ધ લાસ્ટ ટાઈમ ઇટ વોઝ ડન ઇન 1614, વિચારો 1614માં આવી મીટિંગ બોલાવી હતી, અને અત્યારે કયું કયું થયું? 1789 થયું, અત્યારે 1789 થયું, એટલે 200 વર્ષ, મોર દેન 150 યર્સ પહેલાં. સો ઇન મે 1789, Louis XVI called together an assembly of the estate general to pass the proposal of a new taxes. The replendent matlab attractive in a huge hall, replendent hall એટલે કે એ જ્યાં આગળ મીટિંગ બતાવી એ હોલ બહુ મોટો હતો, in Versailles was prepared to host the delegates. Versailles was prepared, યાની જે પણ ટ્રીટીઝ હતી ને, જે પણ રૂલ્સ હતા એ બધા રેડી કરી દીધા, ટુ હોસ્ટ ધ ડેલિગેટ્સ. ડેલિગેટ્સ એટલે મંત્રી, જે પણ જેના જેના ત્રણેય એસ્ટેટના જે પણ રિપ્રેઝેન્ટેટિવ આવવાના હતા એની સામે જે પણ પેશ કરવાનું હતું એ પ્રિપેર થઈ ગયું. ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ એસ્ટેટ સેન્ડ 300 રિપ્રેઝેન્ટેટિવ ઈચ, યાની ફર્સ્ટ એસ્ટેટ અને સેકન્ડ એસ્ટેટમાંથી 300, યાની ક્લર્જી અને નોબિલિટીમાંથી 300, હુ વર સીટેડ ઇન ધ રો ફેસિંગ ઈચ અધર ઓન ધ ટુ સાઇડ્સ, યાની એ સામસામે બેસી ગયા. વેલ ધ 600 મેમ્બર્સ ઓફ ધ થર્ડ એસ્ટેટ હેડ ટુ સ્ટેન્ડ એટ ધ બેક. હવે એટલું કેટલું એ લોકોનું ઇન્સલ્ટ, થર્ડ એસ્ટેટમાંથી ખાલી 600 પીપલ, જાણે કે એના નંબર બહુ બહુ બધા હતા ફર્સ્ટ અને સેકન્ડ એસ્ટેટની કમ્પેરિઝનમાં, એના નંબર્સ બી બહુ બધા હતા, તો બી એમાંથી એઝ કમ્પેર ટુ ધ ટોટલ નંબર 600 મેમ્બર્સ એ થોડા ઓછા કહેવાય, અને એ લોકોને બેસવાનું બી નહોતું. ધ થર્ડ એસ્ટેટ વોઝ પ્રેઝન્ટેડ બાય ઇટ્સ મોર પ્રોસ્પરસ, એની થર્ડ એસ્ટેટ વોઝ રિપ્રેઝન્ટેડ બાય ઇટ્સ મોસ્ટ પ્રોસ્પરસ એન્ડ એજ્યુકેટેડ મેમ્બર્સ, અને એની અંદર બધા થર્ડ એસ્ટેટમાંથી જે લોકો 600 મેમ્બર્સ મોકલ્યા હતા એ બધા પ્રોસ્પરસ અને એજ્યુકેટેડ જ હતા. પીસન્ટ આર્ટિસન વુમન વર ડિનાઈડ ટુ એન્ટ્રી ઇન ધ એસેમ્બલી, અને એની અંદરથી પીસન્ટને આ 600 મેમ્બર્સ હતા એમનાથી કોઈ પણ ફાર્મર, આર્ટિસન અથવા વુમન છે એને અલાઉ નહોતું. હાવેવર દેટ ગ્રીવન્સીસ એન્ડ ધ ડિમાન્ડ વર લિસ્ટેડ સમ 40,000 લેટર્સ વિચ ધ રિપ્રેઝેન્ટેટિવ હેડ બ્રોડ વિથ ધેમ, અને જે 600 રિપ્રેઝેન્ટેટિવ છે એ લાયા હતા, એમની ડિમાન્ડ મૂકવાની હતી ને કે મને આ જોઈએ, અમને આ જોઈએ, આમ જોઈએ, તમે અમારી સાથે આ આ નથી કરતા, તો એ 40,000 લેટર્સ હતા એ લોકો સાથે, એ લઈને આવ્યા હતા કે અમારે આટલી આટલી ડિમાન્ડ છે એના રિપ્રેઝેન્ટેટિવ, આ 600 મેમ્બર્સ. હવે વોટિંગ થયું કે હા ભાઈ આ જે ટેક્સ છે આટલો કલેક્ટ હવે કરવો જોઈએ કે ના જ કરવો જોઈએ, એની માટે વોટિંગ થઈ. વોટિંગ ઇન ધ એસ્ટેટ જનરલ ઇન ધ પાસ્ટ હેડ બીન કન્ડક્ટેડ અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ધેટ ઈચ એસ્ટેટ હેડ વન વોટ, એટલે ટોટલ 3 વોટ્સ જ થયા, એક ફર્સ્ટ એસ્ટેટ, સેકન્ડ એસ્ટેટ અને થર્ડ એસ્ટેટ, બધાનો એક એક વોટ હોય તો આ બંનેને તો ટેક્સ ભરવાનો જ નથી, ખાલી થર્ડ એસ્ટેટને જ ટેક્સ ભરવાનો હોય તો આ બંને તો એવું જ કહે ને કે હા ભાઈ યસ ટેક્સ વધારી દો, અને આ બંને વોટ તો યસમાં જ આપવાના છે એટલે ટેક્સ તો વધી જ જાય, રાઈટ? તો પહેલાં હતું કે ઈચ એસ્ટેટને એક વોટ હતો, ધીસ ટાઈમ ટુ લ્યુઈસ 16 વોઝ ડિટરમાઇન્ડ ટુ કન્ટિન્યુ ધ સેમ પ્રેક્ટિસ.
But the member of the third estate demanded that the voting now be conducted by the assembly as a whole, where the each member would have a one vote. એટલે કે આમાં ભી 300 મેમ્બર હતા, આમાં ભી 300 મેમ્બર હતા, આમાં 600 મેમ્બર હતા. એટલે કે ઈચ મેમ્બરનો એક વોટ હોવો જોઈએ, ઈચ એસ્ટેટનો એક વોટ નહીં. This was none of the democratic principle put forward by the philosopher like Russell in his book. The social contract. When the king rejected the proposal, king ના પાડી દીધી ભાઈ each member નો એક વોટ ના હોય, એક each estate નો એક વોટ હશે. The member of the third estate walked out of the assembly in a protest. તો કે અમારે તમારું કંઈ સાંભળવું નથી, એ લોકો જતા રહ્યા. The representative of the third estate viewed themselves a spokesman. Spokesman એટલે એ લોકોએ એક સ્ટેટમેન્ટ આપ્યું. જે થર્ડ એસ્ટેટ હતા ને, જે લોકો એસેમ્બલીમાંથી બહાર જતા રહ્યા, એ લોકોએ એક સ્ટેટમેન્ટ આપ્યું. ફોર ધ હોલ ફ્રેન્ચ નેશન. ઓન 20th June, હે ને, ક્યારે આપ્યું? 5 મેના આ લોકોએ એસેમ્બલી બોલાવી હતી. મે ફાઈવ. અને June 20 they assembled in the hall, an indoor tennis court in the ground of Versailles. They declared themselves a national assembly. એટલે કે પહેલી વખત એક નેશનલ એસેમ્બલી બની. સમજમાં આવ્યું? નેશનલ એસેમ્બલી મતલબ થર્ડ એસ્ટેટના લોકો ભેગા મળીને જે ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ, નેશનલ એસેમ્બલી બની. અહીંયા છે ને 1789માં નેશનલ એસેમ્બલી બની, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નેશનલ એસેમ્બલી એન્ડ સ્વોર નોટ ટુ ડિસ્પેર ટીલ. ડિસ્પેર એટલે કે અમે તૂટીશું નહીં, અમે ભાંગીશું નહીં, કે આપણી જે એસેમ્બલી છે એ ક્યારે પણ બ્રેક નહીં થાય, ડિસ્પેર નહીં થાય, સ્પેર્સ નહીં થાય, છૂટી નહીં પડે, ડિસોસિએટેડ નહીં થાય, ટીલ દે હેડ ડ્રાફ્ટેડ ધ કોન્સ્ટિટ્યુશન ફોર ધ ફ્રાન્સ. એટલે કે ફ્રાન્સનું જ્યાં સુધી કોન્સ્ટિટ્યુશન ફ્રેમ નહીં થઈ જાય, ફ્રાન્સને આઝાદી નહીં મળી જાય. આઝાદી તો ના કહેવાય, પણ કોન્સ્ટિટ્યુશન એવી વસ્તુ છે કે બધાની સિમિલર રાઇટ્સ હોય. દેટ વુડ લિમિટ ધ પાવર ઓફ ધ મોનાર્ક. અને કે એ ફ્રાન્સનું જે કોન્સ્ટિટ્યુશન હશે એ એવું કોન્સ્ટિટ્યુશન હશે કે જે મોનાર્કનો મતલબ રાજાના બધા પાવરને લિમિટમાં રાખશે. દે વર લેડ ટુ મિરાબ્યુ એન્ડ અબે સિયર. એટલે એની જે લીડર હતા ને, જે નેશનલ એસેમ્બલીના લીડર, અહીંયા જે નામ છે, મિરાબ્યુ વોઝ બોર્ન ઇન ધ નોબલ ફેમિલી. એટલે તો નોબલ ફેમિલીમાં જન્મ્યો હતો, એટલે કે ગરીબ નહોતો, બટ વોઝ કન્વિન્સ્ડ ઓફ અ નીડ ટુ ડુ અવે વિથ ધ સોસાયટી ઓફ અ ફ્યુડ્યુઅલ પ્રિવિલેજ. એટલે કે ફ્યુડ્યુઅલ પ્રિવિલેજ એટલે કે જે પ્રિવિલેજ એમને મળે છે, નોબલ લોકોને જે પ્રિવિલેજ મળે છે જન્મની સાથે, એ હમેશા અવે એટલે કે એ દૂર થવા જોઈએ. ગરીબ હોય કે પૈસાવાળા, બધાને એક સરખો રાઇટ મળવો જોઈએ. હી બ્રોટ આઉટ અ જર્નલ એન્ડ ડિલિવર્ડ અ પાવરફુલ સ્પીચ. અને એણે જર્નલ કાઢી અને એની અંદરથી બહુ જ પાવરફુલ સ્પીચ આપી આ નેશનલ એસેમ્બલીમાં. ટુ ધ ક્રાઉડ એસેમ્બલ્ડ એટ વર્સલીઝ. હવે આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. વર્સલીઝની અંદર નેશનલ એસેમ્બલી બની બાય ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ થર્ડ એસ્ટેટ. અબેસિયસ ઓરિજિનલી અ પ્રિસ્ટ. પ્રિસ્ટ મતલબ તો ફર્સ્ટ એસ્ટેટનો થયો કહેવાય ને. રોટ એન ઇન્ફ્લુએન્શિયલ પેમ્ફલેટ. પેમ્ફલેટ એટલે એક પેરેગ્રાફ લખ્યો હતો, કોલ્ડ એઝ વોટ ઇઝ ધ થર્ડ એસ્ટેટ. વાઇલ ધ નેશનલ એસેમ્બલી વોઝ બિઝી એટ વર્સલીઝ ડ્રાફ્ટિંગ અ કોન્સ્ટિટ્યુશન. વર્સલીઝની અંદર હવે આ લોકોને તો ખબર જ નથી કે ફર્સ્ટ એસ્ટેટ અને સેકન્ડ એસ્ટેટના લોકો શું કરે છે. એ લોકો તો પોતાનામાં બિઝી થઈ ગયા, થર્ડ એસ્ટેટના લોકો, કે હા ભાઈ આપણે તો નેશનલ એસેમ્બલી બનાવી, ડ્રાફ્ટિંગ અ કોન્સ્ટિટ્યુશન, આપણે એક કોન્સ્ટિટ્યુશન બનાવીએ અને રાજાને કહીએ કે આ જ રીતે ફ્રાન્સ ચાલવું જોઈએ. બટ ધ રેસ્ટ ઓફ ફ્રાન્સ સીથેડ વિથ અ ટર્મોલ. સીથેડ મતલબ બોઇલ થતું. બાકીનું આખું જે ફ્રાન્સ છે એ બોઇલ થતું હતું. ટર્મોલ મતલબ ઉથલપાથલ. ટર્મોલનો મતલબ ઉથલપાથલ, એટલે કે બાકી આખા ફ્રાન્સમાં ઉથલપાથલ ચાલુ થઈ ગઈ હતી. અ સિવિયર વિન્ટર હેડ મિન્ટ અ બેડ હાર્વેસ્ટ એન્ડ અ પ્રાઇઝ ઓફ ધ બ્રેડ રોઝ. એટલે કે હજી તો ભાવ બ્રેડના વધારે હતા ને હજી પણ વધારે થઈ ગયા, કારણ કે વિન્ટરની અંદર
બહુ બરફ પડી ગયો, બેડ હાર્વેસ્ટ. ઓફન બેકર એક્સપ્લોઇટ ધ સિચ્યુએશન એન્ડ હોર્ડેડ ધ સપ્લાય. હંમેશા બેકર શું કરે કે હોર્ડિંગ કરી નાખે. હોર્ડિંગ એટલે બ્રેડ હોય તો બી એવું કે નથી 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 નથી, અને હોર્ડેડ ધ સપ્લાય એટલે સપ્લાયને રોકી દે અને એની જમાખોરી કરે. પછી બધાને ઊંચા ભાવે વેચે. આફ્ટર સ્પેન્ડિંગ અવર્સ ઇન અ લોંગ ક્યુ એટ અ બેકરી, ક્રાઉડ ઓફ એંગ્રી વુમન સ્ટોર્મ ઇન ટુ શોપ. એટલે કે બેકરીની બહાર લાંબી લાંબી લાઈનો લાગે, કેટલી કલાકો સુધી ઊભા રહે તો પણ એમને બ્રેડ ના મળે. એટલે એ વુમન છે, એંગ્રી વુમન સ્ટોર્મ્ડ ઇન ટુ શોપ્સ. એટ ધ સેમ ટાઈમ ધ કિંગ ઓર્ડર ટ્રુપ ટુ મૂવ ઇન ટુ પેરિસ. અને એ જ ટાઈમે કિંગે પણ એમ કીધું કે જાઓ ભાઈ પેરિસમાં જાઓ, આટલો બધો તોફાન દંગા થઈ રહ્યા છે. ઓન 14th of July આપણે ક્યાં થયું હતું, આ મે જૂન એન્ડ જુલાઈ, 20th of June અને July 20th of June માં શું થયું હતું? 20th of June માં જૂનમાં જે નેશનલ એસેમ્બલી બની. હવે જૂન પછી જુલાઈ, 14th of July એટલે કે એક મહિના પછી જ જે રાજા છે એણે એના ટ્રૂપ છે એ પેરિસમાં મોકલ્યા. ધ એજ્યુટેટેડ ક્રાઉડ સ્ટોર્મ એન્ડ ડિસ્ટ્રોઈડ ધ બેસ્ટાઇલ, એટલે કે આખું બેસ્ટાઇલ છે એને ડિસ્ટ્રોય કરી નાખ્યું. બેસ્ટાઇલ એક જગ્યા છે. ઇન ધ કન્ટ્રી સાઇડ ર્યુમર સ્પ્રેડ ધેટ ધ વિલેજ ટુ વિલેજ દેટ ધ લોર્ડ ઓફ મેનોર હેડ હાયર્ડ ધ બેન્ડ્સ ઓફ બ્રિગેડ્સ હુ વર ઓન ધેર વે ટુ ડિસ્ટ્રોય ધ રાઇપ ક્રોપ્સ. એવું કહે છે કન્ટ્રી સાઇડની અંદર એવી ર્યુમર એટલે અફવા ફેલાઈ ગઈ એક વિલેજમાંથી બીજી વિલેજમાં ફટાફટ, કે લોર્ડ ઓફ મેનોર એટલે કે કિંગ છે, કિંગે હાયર ધ બેન્ડ્સ ઓફ ધ બ્રિગેડ્સ. બ્રિગેડ્સ મતલબ જે આર્મી છે એને હાયર કરી દીધી છે, અને એ બધાના એક એક વિલેજમાં જઈને જે રાઇપ ક્રોપ છે એને ડિસ્ટ્રોય કરી દેશે. કોટ ઇન અ ફ્રેન્સી ઓફ ફિયર ધ પીઝન્ટ ઇન અ સેવરલ ડિસ્ટ્રિક્ટ સીઝ હો એન્ડ પિચ ફોર્ક એન્ડ અટેક ધ કેસલ કહેવાય એને, ચેટેક્સ. ઓકે, તો બધા જે પીઝન્ટ હતા ને એ ડરી ગયા, એટલે એ લોકો સીઝ હો એન્ડ પિચ ફોર્ક અને હો એક ફાર્મની અંદર જ્યારે ફાર્મિંગ કરીએ ને એનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે હાથમાં એવા ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ગયા. અટેક ધ કેસલ, કેસલ એટલે જે પણ રાજાનો જે મહેલ છે ત્યાં ગયા અને એને એટેક કરી દીધું. દે લૂટેડ હોર્ડેડ ગ્રેઇન એન્ડ બર્ન્ડ ડાઉન ધ ડોક્યુમેન્ટ્સ કન્ટેનિંગ ધ રેકોર્ડ ઓફ મોનોરિયલ ડ્યુ. એટલે રાજાના પેલેસમાં ઘૂસી ગયા, આખા પેલેસને બંધ કરી દીધો, અને અંદર જે ડોક્યુમેન્ટ્સ હતા ને કે જે લોકોએ જમીન ગીરવી મૂકી છે, જાગીર ગીરવી મૂકી છે, એના જે રેકોર્ડ્સ છે એને બાળી દીધા. અ લાર્જ નંબર ઓફ નોબલ્સ ફ્લેડ ફ્રોમ ધેર હોમ્સ, મેની ઓફ ધેમ માઇગ્રેટિંગ ટુ નેબરિંગ કન્ટ્રીઝ. હવે સમજમાં આવે છે પહેલાં શું થયું? જો ફરીથી કહું, પહેલેથી પેલો લ્યુઈસ 16 રાજા બન્યો ત્યારે એની પાસે પૈસા નહોતા એટલે એને ટેક્સ વધાર્યો. ટેક્સ તો કોને ભરવો પડતો હતો? ખાલી થર્ડ એસ્ટેટના લોકોને ભરવો હતો, એટલે કે ફાર્મર લોકોને ભરવાનો હતો. તો ફાર્મર લોકો અને એ લોકો પાસે પૈસા બી નહોતા, અને બ્રેડની પ્રાઇસ પણ વધવા લાગી, એટલે એ લોકો ડિસકન્ટેન્ટ થઈ ગયા અને એને પ્રોટેસ્ટ કરવા લાગ્યા. અને પ્રોટેસ્ટ કર્યું તો એવું કીધું કે ના ભાઈ, બધા માટે શું કહેવાય, સરખા લોઝ બનાવો, બધાને ટેક્સ ભરવાનો. તો એને ટેક્સ ઇન્ક્રીઝ કરવા માટે ટેક્સ ઇન્ક્રીઝ કરવો હતો, તો પીસન્ટ લોકો એનો ઓપોઝ કર્યો. એટલે બધાને કેટલો ટેક્સ ઇન્ક્રીઝ કરવો એની માટે એક એસેમ્બલીમાં બોલાવી. પણ જેવી રીતે વોટની વાત થઈ ને, તો એ લોકો પીસન્ટ લોકોએ એવું કીધું કે 1 person 1 vote હોવો જોઈએ, પણ રાજાએ ના પાડી એટલે લોકો ત્યાંથી નીકળી ગયા. અને એ લોકોએ વર્સલીઝમાં જઈને નેશનલ એસેમ્બલી બનાવી. નેશનલ એસેમ્બલી બનાવી તો એ બધું હજી એમના કોન્સ્ટિટ્યુશનનું પ્રિપેર કરતા હતા. તો બાજુ બહાર ફ્રાન્સમાં શું થતું હતું કે બ્રેડની પ્રાઇસ તો હજી પણ વધારે હતી, એટલે અને બહુ લાંબી લાંબી લાઈન હતી બ્રેડના દુકાનની બહાર. એટલે બધી જે ફિમેલ્સ છે એ એંગ્રી થઈને અંદર જઈ અને બધું જે બ્રેડ છે એ ચોરી કરી લીધી. એટલે રાજા ગુસ્સે થઈ ગયો અને એમ કીધું કે જાઓ ભાઈ,
જે જે વર્સલીસ છે ત્યાં જઈને આ બધુંને કંટ્રોલ કરો. તો અફવા ફેલાઈ ગઈ આખા બાજુના ગામડામાં કે રાજાએ એમના ટ્રૂપને મોકલ્યા છે અને બધાનો ક્રોપ છે ડિસ્ટ્રોય કરી લેશે. એટલે ફાર્મર છે એ એમના ઇન્સ્ટ્રુમેન્ટ લઈને પેલેસમાં આવ્યા અને રાજાને, રાજાના મતલબ એનું જે પેલેસ છે એને તોડી નાખ્યું, એમાં ડિસ્ટ્રોય કરી નાખ્યું, એની અંદર જે પેપર્સ છે લોકોના જમીનના જાગીરના એ બધા બંધ કરી દીધા, બાળી દીધા, રાઈટ. અને તો એ પેલેસની અંદર ગયા તો એની અંદરના જે નોબલ્સ છે એ બધા ભાગી ગયા. નેશનલ એસેમ્બલી હેડ એક્સેપ્ટેડ ધ પ્રિન્સિપલ, અહીંયા છે નેશનલ એસેમ્બલી એટલે જે ગરીબ ફાર્મર જે લોકોએ બનાવી તેને નેશનલ એસેમ્બલી કહેવાય. એન એક્સેપ્ટેડ ધ પ્રિન્સિપલ ધેટ હિઝ પાવર વુડ ફ્રોમ નાવ ઓન ધ ચેક્ડ બાય ધ કોન્સ્ટિટ્યુશન. ઓન ધ 9th August 1789 ધ એસેમ્બલી પાસ્ડ અ ડિક્રી એટલે ઓર્ડર અબોલિશિંગ ધ ફ્યુડ્યુઅલ સિસ્ટમ. ફ્યુડ્યુઅલ સિસ્ટમ એટલે રાજાનો છોકરો જ રાજા બને, રાઈટ, એને ફ્યુડ્યુઅલ સિસ્ટમ કહેવાય. અથવા તો શું કહેવાય, જે પૈસાવાળા લોકો છે એ બધા પ્રિવિલેજ, એ બધા બધા જ મોજશોખ કરી શકે અથવા તો એને બધી ફેસિલિટીઝ છે, એમને ટેક્સ નહીં ભરવાનો, તે ફ્યુડ્યુઅલ સિસ્ટમ. ઓબ્લિગેશન્સ એન્ડ ટેક્સીસ એની બાઉન્ડ ટુ, જે ફ્યુડ્યુઅલ સિસ્ટમ ઓફ ઓબ્લિગેશન્સ ઓફ ધ ટેક્સીસ એ જે 4 August 1789 એસેમ્બલીએ પાસ કર્યું એક ઓર્ડર કે અબોલિશ છે, આજથી જે પહેલા રૂલ હતો કે જે નોબલ લોકો છે એને ટેક્સ નહીં ભરવાનો એ આજથી એને અબોલિશ કરીએ છે, એને ના કહીએ છે. મેમ્બર્સ ઓફ ધ ક્લર્જી ટુ એટલે કે ફર્સ્ટ એસ્ટેટના મેમ્બર્સ વર ફોર્સ ટુ ગીવ અપ ધેટ પ્રિવિલેજ. અને એ લોકોને એનું જે પ્રિવિલેજ હતું અત્યાર સુધી, એ લોકો જે પણ પ્રિવિલેજ મતલબ ફેસિલિટીઝ ઓર ધ રાઇટ્સ ધે એન્જોય, અત્યાર સુધી જે પણ રાઇટ્સ છે એન્જોય કરતા હતા એ લોકોને ફોર્સફુલી એ ગીવ અપ કરવું પડ્યું. એટલે કે હા ભાઈ હા, હવેથી અમે પણ ટેક્સ ભરીશું. ટિથિસ વર એબોલિશ એટલે કે જે ચર્ચને જે ટિથિસ છે એ પે કરતા હતા એ એબોલિશ થઈ ગયું. એન્ડ લેન્ડ ઓન બાય ધ ચર્ચ વર કન્ફિસ્કેટેડ એટલે કે ચર્ચ પાસે જે પણ લેન્ડ હતી એ કોન્ફિસ્કેટેડ કરી દીધી એટલે લઈ લીધી. એઝ અ રિઝલ્ટ ધ ગવર્મેન્ટ એક્વાયર્ડ ધ એસેટ્સ એટલે ગવર્મેન્ટ પાસે બહુ બધા પૈસા આવી ગયા, વર્થ એટલીસ્ટ 2 billion livres અને 2 billion livres જેટલા પૈસા આવી ગયા. બધી ચર્ચની બધી જમીન લઈ લીધી અને નોબલ્સ લોકોને બી ટેક્સ ભરવાનો. Now France become a constitutional monarch. The National Assembly completed the draft of the constitution in 1791. Its main objective was to limit the power of a monarch. એટલે મોનાર્કી મતલબ રાજા અને એનો છોકરો જ રાજા બને એ સિસ્ટમને મોનાર્ક કહેવાય. એટલે કે જે મોનાર્કની અંદર જે પાવર છે એ લિમિટ કરવો જોઈએ. This power instead of being concentrated in the hand of a one person એટલે કે ખાલી રાજાના હાથમાં જ બધો પાવર હોય એના બદલે were now separated and assigned to different institution એટલે કે ખાલી એક માણસના હાથમાં બધો પાવર છે એના કરતાં એ પાવરને 3 ભાગમાં વહેંચી દીધો. ધ લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશરી જેવી રીતે ઇન્ડિયન ગવર્મેન્ટ ચાલે છે. This made France a constitutional monarchy. Explain how the new political system work. હવે એક નવી પોલિટિકલ સિસ્ટમ બની છે જેની અંદર નેશનલ એસેમ્બલી, જેની અંદર 745 મેમ્બર્સ છે, એમાં ઇલેક્ટોર્સ મતલબ કોણ લોકો ઇલેક્શન કરી શકે એમાંથી 50,000 મેન છે એ લોકો વોટ આપે અને નેશનલ એસેમ્બલીના મેમ્બર બની શકે. નેશનલ એસેમ્બલી કોની બની છે, પેલા ગરીબ ફાર્મર લોકોએ બનાવીને એ, પણ એના મેમ્બર બનવું હોય તો એની નીચેના બી લોકો જે બધા બહુ ગરીબ ખેડૂતો છે એમાં બી 50,000 મેન ફોર એક્ઝામ્પલ દે ગીવ ધ વોટ ટુ ધેર રિપ્રેઝેન્ટેટિવ એન્ડ બીકમ ધ મેમ્બર ઓફ ધ નેશનલ એસેમ્બલી. કિંગ પણ વોટ આપી શકે, મિનિસ્ટર્સ બી વોટ આપી શકે. એક્ટિવ સિટીઝન્સ કોને કહેવાય? એન્ટાઇટલ્ડ ટુ ધ વોટ, જે વોટ આપી શકે એને એક્ટિવ સિટીઝન કહેવાય. અબાઉટ 4 million ઓફ અ પોપ્યુલેશન ઓફ 28 million ટોટલ મેન વુમેન અને ફિમેલ ચિલ્ડ્રન બધા 28 million હતા ને એમાંથી ખાલી 4 million મેન છે એ લોકો, આમાંથી 4 million મેન છે એટલે કે 4 million મેન
એ લોકો વોટ આપી શકે. પેસિવ સિટીઝન કોને કહેવાય? નો વોટિંગ રાઇટ્સ અબાઉટ 3 મિલિયન મેન એન્ડ વુમન એન્ડ ચિલ્ડ્રન એન્ડ યુથ બિલો 25, જેને જેની એજ 25થી ઓછી છે, જે ચિલ્ડ્રન છે, જે વુમન છે, એ લોકો પેસિવ ચિલ્ડ્રન, પેસિવ સિટીઝન છે, જે લોકો વોટ ના આપી શકે, રાઈટ? The Constitution of 1791 vested the power to make the law in the National Assembly, which was indirectly elected. That is, the citizen voted for a group of electors who in turn close the assembly. Electors che એ વોટિંગ કરે અને એમાં જે જીતે એ નેશનલ એસેમ્બલીના મેમ્બર્સ બને. નોટ ઓલ સિટીઝન હાવેવર હેડ ધ રાઇટ ટુ વોટ. ઓનલી મેન અબો 25 યર્સ ઓફ એજ હુ પેડ ટેક્સીસ ઇક્વલ ટુ ઓર એટલીસ્ટ 3 ડેઝ ઓફ લેબર વેજીસ, અથવા તો એને 3 દિવસ એ કામ પર જતો હોય, અથવા તો જે ટેક્સ ભરતો હોય. કેટલો ટેક્સ ભરતો હોય? ટેક્સ ઇક્વલ ટુ 3 ડેઝ ઓફ લેબર. જેમ કે 1 દિવસનો લેબર 100 રૂપિયા હોય, તો એ 300 રૂપીઝ ટેક્સ જે ભરતો હોય ને એને જ ખાલી વોટ આપી શકે. વર ગિવન ધ સ્ટેટસ ઓફ એક્ટિવ સિટીઝન, દેટ ઇઝ દે વર એન્ટાઇટલ ટુ વોટ, વાઇલ ધ રિમેનિંગ મેન ઓલ ધ વુમન વર classed as a passive citizen. To qualify as a elector, they then a member of the assembly. હવે જે ક્વોલિફાય થાય ને, જે જીતે એ લોકો મેમ્બર ઓફ ધ એસેમ્બલી બને, નેશનલ એસેમ્બલીના મેમ્બર બને. ધ મેન હુ હેડ ટુ બિલોંગ ટુ ધ હાઈએસ્ટ બ્રેકેટ ઓફ અ ટેક્સ પેયર, હે ને? અને એ કોણ બનશે હવે? અ મેન હેડ ટુ બિલોંગ, અને આ કોણ? આ જે રિપ્રેઝેન્ટેટિવ છે કોણ હોય અહીંયા? જેમ કે મારે પણ શું કહેવાય, ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર બનવું છે, પણ અહીંયા એવું હતું કે એ જ લોકો અહીંયા ઇલેક્શનમાં ઊભા રહી શકે જે હાઈએસ્ટ ટેક્સ પેયર કરતા હોય, જે વધારે ટેક્સ પે કરતા હોય એ લોકો ઇલેક્શન માટે ઊભા રહી શકે. આ લોકો જો અને આ રિપ્રેઝેન્ટેટિવને વધારે વોટ આપે તો એના મેમ્બર બને, પણ આ બધા છે આને વોટ ના આપે, કોઈ બીજાને વોટ આપે તો એ એનો મેમ્બર બને અને આ મેમ્બર ના બને, રાઈટ? ધ કોન્સ્ટિટ્યુશન બિગન વિથ ધ ડિક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ અ મેન એન્ડ સિટીઝન. રાઇટ સચ એઝ ધ રાઇટ ટુ લાઈફ, ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ ઓપિનિયન, ઇક્વાલિટી બિફોર લો વોઝ એસ્ટાબ્લિશ્ડ એઝ અ નેચરલ એન્ડ અનએલિયનેબલ, યાની એબ્સોલ્યુટ રાઇટ. That is, they belonged to each human beings by birth and could not be taken away. એટલે કે આ બધા રાઇટ્સ છે ને એ એને જન્મથી મળેલા હોવા જોઈએ અને એને કોઈ લઈ ના શકે. ઇટ વોઝ ધ ડ્યુટી ઓફ ધ સ્ટેટ ટુ પ્રોટેક્ટ ધ ઈચ સિટીઝન નેચરલ રાઇટ્સ. એટલે કે અહીંયા કેટલા ચેન્જીસ થયા સમજમાં આવે છે? ફરીથી અહીંયા જોઈએ કે આ લુઈસ 16 છે રાજા બન્યો, ત્યારે એની ટ્રેઝરી છે એમ્પ્ટી થઈ ગઈ હતી, એટલે એણે એવું વિચાર્યું કે હું ટેક્સ વધારું, પણ ટેક્સ એ પોતાની વિલથી ના વધારી શકે. એની માટે ત્રણેય એસ્ટેટના લોકોને બોલાવવા પડે. એટલે ત્રણેય એસ્ટેટના લોકોને બોલાવ્યા, તો એમાંથી જે પીસન્ટ લોકો છે એ લોકોને, ત્રણેય એસ્ટેટના લોકોને એક એક જ વોટ આપવાનો હતો, પણ પીસન્ટ છે એનાથી એગ્રી નહોતા, એટલે એ લોકો એસેમ્બલીમાંથી બહાર નીકળી ગયા અને એ લોકોએ પોતાની એક જનરલ એસેમ્બલી બનાવી વર્સેલીઝમાં. પણ વર્સેલીઝમાં જનરલ એસેમ્બલી બનાવી એની સાથે સાથે જે ફ્રાન્સની અંદર દંગા થઈ ગયા, રાજાએ એનું ટ્રૂપ મોકલ્યું, તો લોકોને એવું થયું કે રાજાએ અમારા ક્રોપને ડિસ્ટ્રોય કરવા માટે એ ટ્રૂપ મોકલ્યું છે, એટલે બધા ફાર્મર્સ છે એ રાજાના પેલેસની અંદર ઘૂસી ગયા અને ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એ ડિસ્ટ્રોય કરી દીધા, રાઈટ? પણ 1971માં જે જનરલ એસેમ્બલી છે એ લોકોએ એક કોન્સ્ટિટ્યુશન બનાવ્યું, અને હા, એ રાજા છે અને ત્યાંથી જે નોબલ્સ છે એ લોકો પણ ભાગી ગયા, રાઈટ?
1791 ની અંદર જે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું ને, તો હવે એને એવું થઈ ગયું કે આટલા બધા દંગા થવા લાગ્યા, લોકો અપોઝ કરે છે, તો હા ભાઈ ચલો આપણે કોન્સ્ટિટ્યુશન બનાવી લઈએ. એટલે કે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું, તો હજી પણ કોન્સ્ટિટ્યુશન છે એ પ્રોપર નથી, કારણ કે જે 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 વધારે ટેક્સ પે કરે છે એ લોકો જ વોટ આપી શકે, જે ઓછો ટેક્સ પે કરે છે એ મેન છે એ વોટ ના આપી શકે, ફિમેલ વોટ ના આપી શકે, ચિલ્ડ્રન છે એ વોટ ના આપી શકે. તો હજી પણ ઇનઇક્વાલિટી છે, રાઈટ? આપણે અહીંયા સુધી જોયું, તો અહીંયા રાખીએ. બહુ મોટો લેસન છે.